ભાવનગર શહેરના આતાભાઈ ચોક ગોલ્ડન આર્ક કોમ્પ્લેક્સમાં નીલમબાગ પોલીસે રેડ કરી બીજા માળે ચાલતું હુક્કાબાર ઝડપી લીધું હતું, જેમાં ચાર સગીર સહિત આઠ શખ્સો હુક્કા પીતા ઝડપાયા હતા. પોલીસે હુક્કાબારના સંચાલકની ધરપકડ કરી હતી, જ્યારે માલિક ફરાર થઈ ગયો હતો. શહેરના આતાભાઈ ચોક ગોલ્ડન આર્ક કોમ્પ્લેક્સમાં નીલમબાગ પોલીસે રેડ કરી બીજા માળે ચાલતો હુક્કાબાર ઝડપી લીધો હતો, જેમાં ચાર સગીર સહિત આઠ શખ્સો હુક્કા પીતા ઝડપાયા હતા. પોલીસે હુક્કાબારના સંચાલકની ધરપકડ કરી હતી, જ્યારે માલિક ફરાર થઈ જવા પામ્યો હતો. નીલમબાગ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરજે રેવર તથા ડી સ્ટાફના માણસો પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન ડી સ્ટાફના એએસઆઈ યુવરાજસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ જિગ્નેશભાઈ મારૂને મળેલ સંયુક્ત બાતમીના આધારે ભાવનગર આતાભાઈ ચોક ગોલ્ડન આર્ક કોમ્પ્લેક્સના બીજા માળે દુકાન નંબર એફ નંબર વનમાં ચાલતો હુક્કાબાર ઉપર રેડ કરી ચાર સગીરો તથા ચાર ઉસમો મળી કુલ આઠ ઇસમો હુક્કા પીતા મળી આવતા હુક્કા તથા તમાકુ ફ્લેવર તથા રોકડા રૂપિયા 2000 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત રૂપિયા 21,600 મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અને હુક્કાબાર સંચાલક પ્રશાંતભાઈ સુરેશભાઈ વાઘેલા રહે મોહન નગર મકાન નંબર 23 સિરસર રોડ ભાવનગર વાળાની ધરપકડ કરવામાં આવી હતી. અને હુક્કાબારના માલિક કુલદીપસિંહ જાડેજા રહે ત્રાપજ ગામ તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વાળાની અટક કરવાની બાકી હોય બંને આરોપીઓ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સિગરેટ અને અન્ય તંબાકુ ઉત્પાદન તથા વેપાર અને વાણિજ્ય ઉત્પાદન પુરવઠા અને વહેંચણી નિયંત્રણ ગુજરાત સુધારા અધિનિયમ 2003ની કલમ 4A 6789 21A તથા જીપી એક્ટ કલમ 131 મુજબ ફરિયાદ રજૂ કરાવી હતી. અને આગળની તપાસ ડી સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ ગોહિલ ચલાવી રહ્યા છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.